दसवीं धोरण धातु इटले के मैटर। पिछली कक्षा में आपे सीख्या था कि धातु शास्त्र शू। आज ना पाठ में आपणे शीखशू के खनिजोमांथी धातुओ कई रीते प्राप्त करवामां आवे छे। आ वीडियो नेशनल सर्विस स्कीम ऑफ आईआईटी बॉम्बे ना ओपन लर्निंग इनिशिएटिव द्वारा प्रस्तुत करवामां आवे छे। नॉलेज बियॉन्ड लैंग्वेज। આજના પાઠનો ઉદ્દેશ્ય છે, પહેલું, બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમનો નિષ્કર્ષ, બીજું, વાટભટ્ટી દ્વારા આયર્નનો નિષ્કર્ષ, ત્રીજું, ધાતુઓની સક્રિયતા શ્રેણી, ચોથું, ધાતુઓના ભૌતિક ગુણધર્મો અને પાંચમું, ધાતુઓના રાસાયણિક ગુણધર્મો। બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ નિષ્કર્ષ, એક્સ્ટ્રેક્શન ઓફ એલ્યુમિનિયમ ફ્રોમ બોક્સાઇટ। આ પદ્ધતિના બે ચરણ છે। પહેલા ચરણમાં કાચી ધાતુ બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ પ્રાપ્ત કરવામાં આવે છે। બીજા ચરણમાં વિદ્યુત રાસાયણિક રિડક્શન દ્વારા એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે। કાચી ધાતુ બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ, આ પદ્ધતિને બીઆરની પદ્ધતિ પણ કહેવામાં આવે છે। બોક્સાઇટનું રાસાયણિક સૂત્ર છે Al2O2H2O, જેમાં અશુદ્ધિઓ સિલિકા એટલે કે SiO2 અને Fe2O3 પણ મળે છે। આ પદ્ધતિના પહેલા ચરણમાં Al2O3 ને સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની હારે પ્રક્રિયા કરી સોડિયમ એલ્યુમિનેટ પ્રાપ્ત થાય છે। સોડિયમ એલ્યુમિનેટ ને AlOH3 સાથે સીડિંગ કરીને AlOH3 અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વાપસમાં પ્રાપ્ત થાય છે। આ AlOH3 ને ગરમ જ્યારે કરીએ ત્યારે Al2O3 એટલે કે એલ્યુમિના અને પાણી પ્રાપ્ત કરવામાં આવે છે। વિદ્યુત રાસાયણિક રિડક્શન દ્વારા એલ્યુમિના માંથી એલ્યુમિનિયમનું મેળવવું, આ પદ્ધતિ પોલ હેરોલ્ડ અને ચાર્લ્સ હોલ દ્વારા બનાવી ગયેલી હતી। આ પદ્ધતિમાં ફિલ્ડસ્પાર એટલે CF2 અને ક્રાયોલાઇટ એટલે કે Na3AlF6 ને પીગળેલા એલ્યુમિનામાં મેળવવામાં આવે છે, જેનેથી ઇશારો એક વિદ્યુત વાહક બને છે અને એનું ગલન બિંદુ નીચું આવે છે। આ પદ્ધતિમાં કેથોડ પર શુદ્ધ એલ્યુમિનિયમ પ્રાપ્ત થવામાં આવે છે, જ્યારે કેનોડ પર ઓક્સિજન પ્રાપ્ત થાય છે। આ ઓક્સિજન કાર્બન એનોડ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે। વાટભટ્ટી દ્વારા આયર્ન નો નિષ્કર્ષ, એક્સ્ટ્રેક્શન ઓફ આયર્ન બાય બ્લાસ્ટ ફર્નેસ। આ પદ્ધતિના અનેક ચરણો હોય છે। પહેલા ચરણમાં કોક ઓક્સિજન સાથે સંયોજાય કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે। આ પ્રક્રિયામાં ઉષ્મા પણ પ્રાપ્ત થાય છે। બીજા ચરણમાં વાટભટ્ટીના ઊંચા તાપમાને કારણે ચૂનાના પથ્થરનું વિઘટન થઈ કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે। ત્રીજા ચરણમાં ગરમ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભઠ્ઠીમાં ઉપર જાય ત્યારે કોક સાથે ફરીથી પ્રક્રિયા કરી કાર્બન મોનોક્સાઇડ બનાવે છે। આ પ્રક્રિયા ઉષ્મશોષક હોવાથી તાપમાન નીચું આવે છે। ચોથા ચરણમાં કાર્બન મોનોક્સાઇડ હિમેટાઇટને રિડ્યુસ કરે છે। આના પણ અનેક ચરણ છે। બીજી પ્રક્રિયા મળેલી કેલ્શિયમ ઓક્સાઇડ સિલિકા સાથે પ્રક્રિયા કરી સ્લેગ બનાવે છે। સ્લેગ કેલ્શિયમ સિલિકેટનું છે। ધાતુઓની સક્રિયતા છે એટલે કે એક્ટિવિટી સિરીઝ ઓફ મેટલ્સ। આ શ્રેણી ઈ વ્યક્ત કરે છે કઈ ગતિથી ધાતુઓ ઓક્સિજન એસિડ અને પાણી સાથે પ્રક્રિયા કરે છે। આ શ્રેણીમાં ઉપર રહેલા ધાતુ બહુ વધુ ગતિથી પ્રક્રિયા કરે છે, જ્યારે નીચે રહેલા ધાતુ બહુ ધીમી ગતિથી પ્રક્રિયા કરે છે। તમે જોઈ શકો છો કે આ શ્રેણીના સૌથી ઉપર લિથિયમ છે અને બીજા બધા અલ્કલી મેટલ્સ પણ છે, જ્યારે કે આ શ્રેણીના સૌથી નીચેના ભાગમાં નોબલ મેટલ્સ પ્રાપ્ત થાય છે।
धातु वाला भौतिक गुणधर्म એટલે કે ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ મેટલ્સ, ભૌતિક રાજ્ય, સામાન્ય તાપમાને લગભગ બધા ધાતુ સોલિડ રૂપમાં પ્રાપ્ત થાય છે, જ્યારે કે મર્ક્યુરી અને ગેલિયમ લિક્વિડ રૂપમાં પ્રાપ્ત થાય છે. તે જ બધા ધાતુઓ ને પ્રકાશને પ્રતિબિંબિત કરવાની ગુણવત્તા હોય છે. તરલતા, ધાતુને વાયરમાં દોરવામાં આવે છે. મેલેબિલિટી, ધાતુઓને હેમરિંગ કરીને પતલી પતલી શીટ્સમાં બનાવી શકાય છે. કઠિનતા, લગભગ બધા ધાતુ અત્યધિક કઠિન હોય છે, જ્યારે કે સોડિયમ અને પોટેશિયમ સાવ નરમ હોય છે. માન્યતા, ધાતુઓના પરમાણુ પાસે 1 થી 3 ફ્રી ઇલેક્ટ્રોન હોય છે. વાહક, ધાતુઓ સારા વાહક હોય છે, કેમ કે તેમની પાસે મુક્ત ઇલેક્ટ્રોન હોય, એ કારણે એક ગરમીના અને વીજળીના અત્યધિક સારા વાહક છે. ધનતા, ધાતુનું ઊંચું ધન હોય છે, જેને કારણે એ અત્યધિક ભારે પણ હોય છે. મેલ્ટિંગ અને ઉકાળું બિંદુ, ધાતુઓનું મેલ્ટિંગ અને ઉકાળું બિંદુ અત્યધિક હોય છે. ટંગસ્ટનનું ગલનબિંદુ સૌથી ઊંચું છે. ધાતુઓના રાસાયણિક ગુણધર્મ એટલે કે કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ મેટલ, બધા જ ધાતુઓને ઓક્સિડાઇઝ થવાની ટેન્ડન્સી હોય છે. આ પ્રક્રિયામાં બધા ધાતુ 1, 2 કે અનેક ઇલેક્ટ્રોન થી જુદા થઈ પોઝિટિવ આયન એટલે કે કટાયન નો રૂપ લે છે. ધાતુઓની અનેક પ્રક્રિયા છે. આ પાઠમાં આપણે 5 પ્રક્રિયા શીખશે. પહેલી, ધાતુની ડાયોક્સિજન સાથે પ્રક્રિયા. બીજી, ધાતુની પાણી સાથે પ્રક્રિયા. ત્રીજી, ધાતુની એસિડ સાથે પ્રક્રિયા. ચોથી, ધાતુની ડાયક્લોરિન સાથે પ્રક્રિયા. અને પાંચમી, ધાતુની ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા. ધાતુની ડાયોક્સિજન સાથે પ્રક્રિયા. આ પ્રક્રિયામાં ધાતુ ડાયોક્સિજન સાથે મેટલ ઓક્સાઇડ બનાવે છે. ધાતુની પાણી સાથે પ્રક્રિયા. આ પ્રક્રિયામાં ધાતુ પાણી હારે ઇધર મેટલ ઓક્સાઇડ કે પછી મેટલ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. આ પ્રક્રિયામાં ડાયહાઇડ્રોજન પણ પ્રાપ્ત થાય. ધાતુની એસિડ સાથે પ્રક્રિયા. આમાં ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરી સોલ્ટ અને ડાયહાઇડ્રોજન બનાવે છે. ધાતુની ડાયક્લોરિન સાથે પ્રક્રિયા. ધાતુ ડાયક્લોરિન સાથે પ્રક્રિયા કરી ખુદનો ક્લોરાઇડ સોલ્ટ બનાવે છે. ધાતુની ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા. આ પ્રક્રિયામાં ધાતુ ડાયહાઇડ્રોજન સાથે મળી ધાતુનું હાઇડ્રેટ બનાવે છે. આજના પાઠનો સારાંશ. આજના પાઠમાં આપણે અનેક વસ્તુ શીખી. આપણે શીખ્યું કે કઈ રીતે બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ થાય છે. આપણે એ પણ શીખ્યું કે વાટ ભઠ્ઠી દ્વારા આયર્નનું નિષ્કર્ષણ કેવી રીતે થાય છે. ધાતુઓની સક્રિયતા શ્રેણી, ધાતુઓના ભૌતિક ગુણધર્મો અને ધાતુઓના રાસાયણિક ગુણધર્મોની બારેમાં પણ આપણે શીખ્યું. આજે તમારો આભાર.